નમસ્કાર હું સંગીતા પટેલ ફાઉન્ડર ટ્રસ્ટી કલા સૂર્ય ફાઉન્ડેશન વાત મારી અને અને આસપાસની આજે આપણે કરવાના છીએ એક એક પિતાની પિતા પોતાનું દાંપત્ય જીવન ખૂબ જ સરસ રીતે વિતાવી રહ્યા હતા અને એની ફળશ્રુતિ રૂપે એમને ત્રણ પુત્ર રત્નનો જન્મ થયો ત્રણેય પુત્રો મોટા થયા પોતાના જીવનમાં ખૂબ આગળ વધ્યા મોટો દીકરો તો ક્લાસ વન ઓફિસર પણ બની ગયો બંને દીકરા નોકરી અને ધંધામાં સેટ થઈ ગયા એમના પણ લગ્ન થયા અને એમના ઘરે પણ બાળકો આવ્યા આ પિતાની ઈચ્છા હતી કે બધા એક જ છત નીચે રહે સંયુક્ત કુટુંબમાં રહે માટે એમણે પોતાના ઘરમાં બીજા બે ઓરડા નવા બનાવ્યા કે જેથી બધા મોકળાશથી રહી શકે પરંતુ કદાચ નિયતિને એ મંજૂર નહોતું દીકરાઓ પોતપોતાના ઘર વસાવીને અલગ ગયા બધા સુખી હતા અને થોડા વર્ષોમાં આ પિતાના પત્ની જે હતા એમનું દેહાંત થઈ ગયું અને પિતા એકલા પડી ગયા હવે પિતા ઈચ્છે છે કે એ પોતાના પોતાના પુત્રો સાથે રહે જીવનના છેલ્લા પડાવમાં એ પોતાના પુત્રોના સાથે પોતાનું જીવન વિતાવે પરંતુ ત્રણેય પુત્રમાંથી એક પુત્ર એ નથી ઈચ્છતા કે એમના પિતા એમની સાથે રહે કદાચ એવું શક્ય છે કે પિતાનું નેચર ખરાબ હોય પિતા ખરાબ હોય જરૂરી નથી કે દરેક વખતે પુત્ર જ ખરાબ હોય કે પુત્ર વધુ જ ખરાબ હોય મુદ્દો એ નથી કે કોણ ખરાબ અને કોણ સારું મુદ્દો એ છે કે પરિવારના કોઈ સભ્ય એકલા રહે છે એ પણ ઉંમરના પડાવમાં એ ખોટું છે માટે મુસીબતો તો ઘણી બધી છે એડજસ્ટમેન્ટ આપણે જ કરવા પડે છે પરિવારનું એક સદસ્ય ખરાબ હોય તો એનો મતલબ એ નથી કે એને એકલું મૂકી દેવું તમે પણ સંપૂર્ણ તો નહીં જ આજે આ વિડીયો બનાવી અને હું ડાયરેક્ટ આ ત્રણ દીકરાઓ સાથે વાત કરી રહી છું તમારા પર્સનલ લાઈફની અંદર કંઈ બોલવું ના જોઈએ પરંતુ એક સોશિયલ એક્ટિવિસ્ટ હોવાના નાતે અને જ્યારે વડીલો સાથે અન્યાય ન થાય એની મોહિમ ચલાવતી વ્યક્તિ તરીકે મારે વાત કરવાની હોય તો હું આપને ચોક્કસથી બે શબ્દો કહેવા માંગુ છું અને આશા રાખીશ કે એને તમે કોઈ પણ પૂર્વગ્રહ વગર સાંભળશો અત્યારે જે લોકડાઉનનો પીરિયડ હતો એ લોકડાઉનની અંદર મારી ઉપર આ પિતાનો ફોન આવે છે અમારી સંસ્થા ઉપર ફોન આવે છે અને મારી સાથે એ પિતાની વાત થાય છે પિતા કહે છે કે દીકરી મને તારી મદદની જરૂર છે મારી પાસે પૈસા છે પણ મને ઘરનું ખાવાનું નથી મળતું અને પાણીની વ્યવસ્થા કરી આપ અને બે મહિનાથી મારા ઘરની અંદર સફાઈ નથી થઈ હું આ ગંદકીમાં રહી નથી શકતો મારા ત્રણ દીકરાઓ છે મારું ધ્યાન રાખે છે મારા માટે એમને પ્રેમ પણ છે અને નાસ્તો ને ટિફિન પણ મોકલાવે છે પરંતુ રોજ રોજ ટિફિન નથી આવતું એટલે મારે ફ્રીઝમાં રાખીને બે ત્રણ દિવસ સુધી એને ચલાવવું પડે છે ગરમ કરીને ખાવું પડે છે નથી ફાવતું તો જો તમારા તરફથી અમને એ સહાય મળી શકે તો મને ઘરના ભોજનની વ્યવસ્થા કરી આપો અમે વ્યવસ્થા કરી એમનું કાઉન્સેલિંગ પણ થયું અને કાઉન્સેલિંગની અંદર એ વ્યક્તિ બે વખત તો એવું બોલી ગઈ કે હવે મારે નથી જીવવું મેં એમને કહ્યું કે અત્યારે કામવાળીની વ્યવસ્થા કરીશું તો તમને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે તેમણે કહ્યું કે ભલેને થતો કોરોના જીવવું કોને છે કોરોનાની મહામારીની અંદર જ્યારે ટાર્ગેટેડ એજ ગ્રુપ વડીલો હોય ત્યારે તમે તમારા પંચોતેર વર્ષના પિતાને એકલા કેવી રીતે મૂકી શકો આ વસ્તુ મને નથી સમજાતી ન જ મુકાય અને આ અસહ્ય વસ્તુ છે તમે ત્રણ દીકરા મળીને એક પિતાને નથી સાચવી શકતા શક્ય છે કે એ પિતા તમારા ઘરમાં રહીને કંકાશ કરતા હોય એ તમે કહો એ પ્રમાણે ન રહી શકે કેવી રીતે રહે આખું જીવન જેણે રાજાની જેમ વિતાવ્યું હોય હવે એને ઢળકી ઉંમરે પોતાના દીકરાઓ અને વવો કે એ પ્રમાણે જીવવાનું હોય તો કદાચ એડજસ્ટ ન કરી શકે જે વ્યક્તિ સમય સાથે નથી બદલાતી એની સાથે આવું જ થાય છે શક્ય છે પરંતુ દરેક વ્યક્તિ સમજદાર જ હોય એવું કોણે કીધું એ તમારા વડીલ છે તમે એમના વહાલ સુરે બનો શક્ય છે કે તમારા ઘરમાં તમારી સાથે રહી અને તમારા ઘરનું વાતાવરણ બગાડતા હોય એ તમારું કીધું ન માને કટાણે જમવાનું માગે ગમે ત્યારે પાણી માગી લે ગમે ત્યારે તમારા ઘરની અંદર પ્રાઇવસી ડિસ્ટર્બ કરે કિચનમાં ગમે ત્યારે આટા મારી જાય અને એ વખતે ગુસ્સો આવે એ નેચરલ છે પણ ત્યારે ગુસ્સો નહીં આવવો જોઈએ એ વખતે તમારે તમારા પિતાને તમારા બાળક સમજવા જોઈએ તો તમને ગુસ્સો નહીં આવે તમને એમની દરેક હરકત ઉપર પ્રેમ આવશે અને એમને પ્રેમથી સમજાવીને તમે રાખી શકો છો ચાલો તમે એમને તમારા સાથે નથી રાખવા માંગતા નથી જ રાખવા માંગતા તો ત્રણ દીકરા મળીને એમના માટે વ્યવસ્થા તો કરી શકો છો નસીબદાર છો તમે કે તમારા પિતા પાસે એમનું પોતાનું ઘર છે ચોવીસ કલાકના રસોઈયા અને કેરટેકરની તો વ્યવસ્થા કરી આપો એમને કંપનીની પણ જરૂર છે જો તમે કંપની નથી આપી શકતા તો એમના કોઈ મિત્રને મનાવીને લાવો કે જે એકલા હોય એમની સાથે રહે અને દરરોજ જે ત્રણેય દીકરાઓ વારાફરથી કોલ કરો એમની હાલચાલ પૂછો એમને પ્રેમ આપો અઠવાડિયામાં એક વખત એમની મુલાકાતે જાઓ એમને પણ એવું વિશ્વાસ અપાવી દો કે એ વ્યક્તિ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મહિનામાં એક વખત એમને બહાર ફરવા લઈ જાઓ જરૂરી છે આ બાજુ કારણ કે કોઈ પણ વ્યક્તિ એકલી નથી રહી શકતી અને તમે ત્રણ દીકરાઓ મળીને આટલું તો કરી જ શકો છો આશા રાખીશ કે આ વિડીયોથી તમારા જીવનમાં કોઈ પરિવર્તન આવે અને પિતાના થોડી સુખદ ક્ષણો ફરીથી પાછી આવી જાય આ વર્ષનો પિતા કેટલું જીવશે પાંચ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ ચલો મારો પચીસ વરસ તો શું થઈ ગયું તમારા જીવનમાંથી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો બહુ જીવી લીધું સરસ હવે થોડું સેક્રિફાઈસ કરો અને પિતા માટે જીવીને બતાવો ક્યાં સુધી પૈસા પૈસા ક્યાં સુધી કમાણી પાછળ દોડશો ક્યાં સુધી પોતાના બાળકોનું જીવન અને પોતાના પતિની ડિમાન્ડને પૂરી કરશો થોડા વર્ષ તો તમારા પિતાની ડિમાન્ડને પણ જેલી લો મને પણ પ્રેમ તો આપો તમે બધા તમારા પિતાને ખૂબ જ પ્રેમ કરો છો મને ખબર છે પરંતુ માત્ર પ્રેમ કરવાથી નથી ચાલતું એને બતાવવું પણ પડે છે અને આજ સાચો સમય છે કે તમે ત્રણેય મળી અને એમને પ્રેમ આપો એ પિતાની એકલતાને દૂર કરો ભલે ગમે તેવા હોય એમને એકલા ના મૂકશો કંઈ ના કરો તો આ કરો એમના માટે ચોવીસ કલાકના કેરટેકરની વ્યવસ્થા કરો એક રસોઈયાની વ્યવસ્થા કરો અને કોઈ મિત્રને એમની પાસે રહેવા માટે લઈ આવો કોઈ તો મિત્ર હશે જે એકલા હશે એમને મનાવીને એક સાથે રહેવા રહેતા કરી દો આભાર જે માનવતા એનામાં